शहर में आवेल उगता पौन मेलरी माताजीना मंदिर आज बटूक भोजन कार्यक्रम राखवामां आव्यो हतो। आ बाबते बात करिए तो तळाजा शहर में आवेल वाराही मंदिर नी सामे उगता पौन मेलरी माताजीनुं मंदिर प्रख्यात छे, जेमां आजरोज 551 दीवाथी मेलरी माताजीनुं नाम लखवामां आव्युं हतुं। तेमज आज दर मंगळवारे 700 થી 800 जेटला बाळकोने बटूक भोजन करावामां आवी रह्युं छे। उगता मेलरी माताजीना मंदिरना आ ग्रुप द्वारा अवनवी सेवाकीय प्रवृत्तिओ करवामां आवे छे, त्यारे आजरोज 800 जेटला बाळकोने बटूक भोजन करवामां आव्युं हतुं अने 551 दीवाओ प्रगटावी अने दीवाओथी माताजी मेलरी माताजीनुं नाम लखवामां आव्युं हतुं। आजरोज नगरपालिकामां कारोबारी समितिनी बैठक मळी हती, ત્યારે તળાજા નગરપાલિકામાં કારોબારી સમિતિની મળેલી બેઠકમાં તેમાં વિવિધ જેટલા અંદાજે 20 મુદ્દાઓ પર ચર્ચા કરી અને વિકાસના કામને મંજૂરી આપવામાં આવી હતી। આ સમયે તળાજા કારોબારી સમિતિના સભ્યો તેમજ વિવિધ વોર્ડના સભ્યો ઉપસ્થિત રહી અને તળાજા પોલીસ સ્ટેશનના હમણાં નવા આવેલા IPS ઓફિસરની કામગીરી લોકસાહિત્યકાર અને પ્રખ્યાત કલાકાર એવા પોપટભાઈ માલધારીએ બિરદાવી હતી। આ બાબતે વધુ વાત કરીએ તો તળાજા શહેરમાં ટૂંક સમયમાં આવેલા IPS ઓફિસર દ્વારા ગઈકાલે બે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા પારિવારિક ઝઘડાને લઈ અને બંનેને પોલીસ મથકે બોલાવી અને સુખદ સમાધાન કરી અને બંનેનું તૂટતું ઘર બચાવ્યું હતું, જેને લઈને આજરોજ લોકસાહિત્યકાર કલાકાર એવા પોપટભાઈ માલધારી દ્વારા તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી અને સમગ્ર પોલીસ સ્ટેશનના સ્ટાફ અસ્મિતાબેન સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ, હું છું પોપટભાઈ માલધારી। મને જણાવતા આનંદ થાય છે, તળાજા પોલીસ સ્ટેશનમાં એક ઘટના જ્યારે બની છે ત્યારે બહુ આનંદની લાગણી અનુભવું છું અને એક એવું સારું સમજદારીનું કાર્ય આપણા તળાજાના માનનીય IPS શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના નેતૃત્વમાં એક ઘટના એવી આવી હતી મિત્રો, પતિ પત્નીની વચ્ચે જ્યારે તિરાડ પડે છે ત્યારે ઘણા બધાએ ગેરસમજણના કારણે એકબીજાના પરિવાર વેરખૂટા પડી જતા હોય છે, બને ત્યાં સુધી આમનો અંત બહુ ખરાબ હોય છે। પણ એવા તળાજાના ભરતભાઈ હાદાભાઈ વાસિયા અને તેમના પત્ની વર્ષાબેન ભરતભાઈ વચ્ચે છેલ્લા 2 વર્ષથી પારિવારિક ઝઘડાના કારણે જે તિરાડ પડી હતી અને પોતાના મનભેદ થઈ ગયા હતા અને એકબીજાથી વિખૂટા પડી અને બેન વર્ષાબેન આપઘાત કરવાનો વિચાર કરતા હતા, અને એમાં એક તળાજા પોલીસ સ્ટેશનની એક જાણ થઈ જાય અને તળાજા સમસ્ત પોલીસ સ્ટેશનનું દરેક પોલીસ સ્ટાફ મિત્રોએ ગૌરવ વધાર્યું છે, ત્યારે હું હર્ષની લાગણી અનુભવું છું ને એમાં ખાસ કરીને માનનીય IPS શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ પોતે આ બંને પતિ પત્નીને પોલીસ સ્ટેશનમાં બોલાવી બેસાડી અને એવી રીતે બેની વચ્ચેથી જે ઝઘડાનું કારણ હતું એ કારણને બહાર લાવી એનું નિરાકરણ કરી બે પતિ પત્ની વચ્ચે ઝઘડાનું સમાધાન કરાવી અને એક તિરાડ પડી ગઈ હતી સાંસારિક જીવનમાં એને ફરી વખત જોડી અને એક પરિવાર ભેગું કરવાનું જે સરાહનીય કાર્ય માનનીય ગુર્જર સાહેબે જ્યારે કર્યું છે ત્યારે મારા તરફથી હું ખૂબ ખૂબ ગુર્જર સાહેબ આપને અભિનંદન આપું છું। તળાજાની જનતા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે આપણને તળાજામાં સારા પોલીસ ઓફિસરો મળે છે અને પોલીસ સ્ટાફ મિત્રો પણ તળાજાના બહુ સારી રીતે કાર્ય કરે છે। પોલીસ ધારે તો લાઠીથી પણ ઝઘડાનો અંત લાવી શકે છે અને પોલીસ ધારે તો પોતાની જીભાનથી પણ પોતાની વાણીથી પણ એક વાણીની મીઠાશથી પણ અંત લાવી શકતા હોય ત્યારે એવું એક કાર્ય તળાજામાં માનનીય IPS શ્રી ગુર્જર સાહેબે કર્યું છે, જ્યારે ફરી લાખ લાખ વંદન કરું છું આપને, ખૂબ ખૂબ અભિનંદન। સમસ્ત ગુજરાત પોલીસ બેડાનું આપે ગૌરવ વધાર્યું છે ત્યારે આવા નિર ઓફિસરની જરૂર છે, બીજા પોલીસ પરિવારને પણ ગૌરવ લેવા જેવી વાત છે। જય માતાજી, ભારત માતા કી જય, વંદે માતરમ। તળાજા પોલીસે તળાજા શહેરની મચ્છી બજારમાંથી જૂના રાજપરા ગામના ઈસમને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો, ત્યારે તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ તળાજા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મચ્છી બજાર વિસ્તારમાં પહોંચતા પિન્ટુભાઈ બાબુભાઈ મકવાણા જાતે કોળી ઉંમર વર્ષ 31 રહે જૂના રાજપરા તાલુકો તળાજાવાળો કેફી પીણું પીધેલી હાલતમાં જણાતા તેમની ધરપકડ કરી અને કાયદેસર પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તળાજા તાલુકાના દાઠા પોલીસે દિયાળ ગામેથી દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરતા દેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,
ત્યારે તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ એમ કે બાલદિયા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તળાજા મહુવા તાલુકાના દિયાળ ગામે વાડી વિસ્તારમાં રહેતો કાંતિભાઈ દુધાભાઈ સોહાણ વાડી વિસ્તાર દિયાળ તાલુકો મહુવા વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો વેપાર કરે છે અને દેશી દારૂ બનાવીને વેચાણ કરે છે જેના આધારે પોલીસે રેડ દરમિયાન દેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગુનો દાખલ કરી અને તપાસ આગળની તપાસ હાથ ધરી હતી।